ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની ગત તારીખ 5 માર્ચથી શરૂ થયેલ પરીક્ષાઓ તેની અંતિમ તબક્કામાં પહોંચી છે. ધોરણ 10માં આજે સવારે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું, જેમાં કુલ 25,486 વિદ્યાર્થીઓમાંથી 915 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બપોરના ધોરણના 12ની લેવાયેલ વાણિજ્ય વ્યવસ્થાની પરીક્ષામાં કુલે 5,996 વિદ્યાર્થીઓમાંથી 87 વિદ્યાર્થીઓ ગેરહાજર. ઉદ્યોગ સાહસિકતાની પરીક્ષામાં કુલે 38 વિદ્યાર્થીઓમાંથી કોઈ ગેરહાજર ન હતું, જ્યારે સંસ્કૃત માધ્યમની પરીક્ષામાં કુલ 37 વિદ્યાર્થીઓમાંથી 1 વિદ્યાર્થી ગેરહાજર રહેલ હતા. આ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવેલ હતું કે સમગ્ર કચ્છ જિલ્લામાં પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહેલ છે, ગેરરીતિનો કોઈ બનાવ બનેલ નથી. સંવેદનશીલ કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ ચાલી રહેલ છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આ વર્ષે આપણા બોર્ડના અધ્યક્ષ શ્રી એજે શાહ સાહેબ અને ખાસ કરીને આપણા કલેક્ટર શ્રી માનનીય પ્રવીણા ડીકે મેડમના માર્ગદર્શન છે. અમે અગાઉથી જ પરીક્ષાનું ઝીણવટપૂર્વક પ્લાનિંગ કરેલું અને ખાસ કરીને જ્યાં પરીક્ષા લેવાની છે એ સ્થળો એને અમે જાત તપાસ અમારા ઈઆઈ અને અમે ખુદ જાત તપાસ કરી તમામ સુવિધા સજ્જ અમે બનાવ્યા હતા. ત્યારબાદ અમે નિયમિત રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપી અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન કરે અને સારી રીતે પેપરો કઈ રીતે લખાય એનું પ્લાનિંગ અમે એડવાન્સમાં કરેલું, જેના પરિણામે અત્યારે કચ્છ જિલ્લાની અંદર આજ સુધીના દિને એક પણ કોપી કેસ નોંધાયો નથી. ખાસ કરીને અમને માનનીય કલેક્ટર મેડમના સહયોગથી પોલીસ તંત્ર વિભાગ, જીઈબી, એસટી વિભાગ અને અન્ય આરોગ્ય વિભાગ જેવાનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. ખાસ કરીને સંવેદનશીલ ક્ષેત્ર આપણા રાપર ભચાઉના છે ત્યાં આપણા માન્ય કલેક્ટરે વર્ગ 1 અને 2ના 25 થી 30 જેટલા અધિકારીઓને પણ અત્યારે પૂરો સમય સુધી નિમ્યા છે. પોલીસ સ્ટાફ પણ આજે અમને ખૂબ જ સપોર્ટ કરી રહ્યો છે. પરિણામે કોઈ પણ જગ્યાએ એક પણ વિદ્યાર્થીઓ કે પરીક્ષા સ્થળના સંચાલકો નિર્ભય રીતે કામ કરી રહ્યા છે. આપણા જિલ્લાની અંદર બોર્ડનું સ્કોડ પણ અત્યારે કામ એ ચેક કરી રહ્યું છે. એમને પણ મને રિપોર્ટ આપ્યો છે કે બધા જ વિદ્યાર્થીઓ સંપૂર્ણ સારી રીતે પરીક્ષા આપી રહ્યા છે. આમ આપણે અગાઉથી આયોજન કરેલું હોવાથી આજના દિવસે એક પણ કોપી કેસ સિવાય તમામ સ્થળોની અંદર પરીક્ષા સારી રીતે લેવાઈ રહી છે અને મને આશા છે કે પૂરી પરીક્ષાના સમય દરમિયાન એક પણ કેસ નહીં થાય અને એક પણ વિદ્યાર્થીઓ આ રીતે ખોટા દંડાશે નહીં અને સુંદર રીતે પોતાનું આખું વર્ષ આપણે યુનિટ ટેસ્ટો અને આપણા પ્રિલિમના પેપરો પણ આપણે બોર્ડની જેમ લીધા છે તો એમનો પણ એમને ફાયદો થશે અને આપણા જિલ્લાનું પરિણામ પણ સારું ઊંચું આવશે અને આ રીતે આપણે સમગ્ર પ્રક્રિયા સારી રીતે જે પરીક્ષાની એ પૂરી થશે એવી મને આશા છે. અને સમગ્ર તંત્ર જ્યારે એમને સપોર્ટ આપે છે તો સમગ્ર તંત્રનો પણ આભાર વ્યક્ત કરી તમામ સ્થળ સંચાલકોનો પણ આભાર વ્યક્ત કરું છું કે પોતે સારી રીતે એક્ઝામ કંડક્ટ કરી રહ્યા છે.